નર્મદાથી સમાચાર મળી રહ્યા છે કાર અને ટ્રકમાં આગની ઘટના બાદ હવે મકાનમાં પણ આગની ઘટના જોવા મળી રહી છે આ તરફ પોરબંદરમાં બોખીરા ત્રણ માઇલ નજીક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી શુગર એન્ડ સ્પાઈસ નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ તરફ બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડમાં પણ આગની ઘટના બની માર્કેટયાર્ડમાં આવેલા બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી ગોડાઉનમાં આગ લાગતા બારદાન સહિત આજુબાજુના પડેલા રાયડાને નુકસાન પહોંચ્યું છે ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને હવે વાત મહાસંગ્રામની ક્ષત્રિય આગેવાનો સાથે હર્ષ સંઘવીની બેઠક સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા લોકસભા ચૂંટણી અને રૂપાલા વિવાદને લઈને ચર્ચા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાય છે બેઠક અલગ અલગ વિસ્તારની અંદર હર્ષ સંઘવી જે બેઠક કરી રહ્યા છે ત્યારે આણંદની અંદર પણ હર્ષ સંઘવીએ બેઠક કરી હતી રાજકોટમાં અઢાર વોર્ડમાં કાર્યાલય શરૂ કરાયા છે બુથ કમિટી પણ બનાવવામાં આવી છે દરરોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવે છે ગામડાઓમાં પણ રાત્રિ સભા યોજાઈ રહી છે તો હાલમાં જે પ્રમાણે નવું

રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરી રહ્યા છે ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે એક ગેમનો વિશેષ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડિયો ગેમમાં કેરેક્ટરની જગ્યાએ ધવલ પટેલના ચહેરાવાળું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે મોબાઈલ દ્વારા રમાતી આ ગેમમાં વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છે ચૂંટણી પ્રચારની આ ગેમ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે યુવા અને બાળકોને પણ સ્પર્શે તે હેતુથી બનાવેલી આ ગેમ ચર્ચાનું કેન્દ્ર બની છે જે પહેલા સુપર મારીઓ કરીને ગેમ આવતી એવી રીતે હવે એક સુપર ધવલ કરીને ગેમ આવે છે એ ગેમ ધવલ પટેલના વારમાં છે એ જે આપણે વલસાડ ડિસ્ટ્રિક્ટના ભાજપના કેન્ડિડેટ છે આવા તો એમના વારામાં એ ગેમ છે એમાં ગેમમાં એ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કયા કયા વાદા કરે છે અને કઈ રીતે બધું પૂર્ણ કરશે આપણા માટે યુથ માટે ખૂબ જ એટ્રેક્ટિવ ગેમ છે સુપર ધવલ તરકે એનિમેટેડ ગેમ નીકાલે જીમાં મોને આપણે બીજેપી કે જો બી અજન્ડા છે જો બી બો પ્રોમિસીસ ઝોનન કીએ જો આગળ નિભાનેવાલે બોલો અગર હું કેન્ડિટ જીતે હેં તો દાવ શહેરમાં વોર્ડ નંબર એક વાર કોંગ્રેસના ઉમાબન પ્રભાબન તાવ્યાર દ્વારા કરાયો ડોર ટુ ડોર પ્રચાર શહેરના વોર્ડ એકના કાઉન્સિલર તસનીમ બેન નલલવાલા પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા શહેરના વોર્ડ એકમાં ગેરંટી પત્રિકાનું પણ કરાયું હતું વિતરણ મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયો પ્રચાર કોંગ્રેસ નેતાની વારસાગત ટેક્સની ભલામણથી છેડાયો છે વિવાદ સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપ નેતાઓના પ્રહાર અમેરિકાને શિકાગોમાં આપ્યું હતું ચર્ચાસ્પદ નિવેદન પિત્રોડાએ અમેરિકાના ટેક્સનું ઉદાહરણ આપ્યું હતું સેમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના પ્રહાર પિત્રોડાના નિવેદનને કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે નિવેદન પર વિવાદ તથા સેમ પિત્રોડાએ પ્રતિક્રિયા આપી મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે तो पित्रोड़ा निवेदन पर पीएम मोदी प्रहार कर इट मींस टू क्रिएट न्यू पॉलिसीज सो कंसंट्रेशन ऑफ वेल्थ कैन बी प्रिवेंटेड इट्स लाइक मोनोपोली एक्ट व्हाट पॉइंट लेट मी टेल यू इन अमेरिका देर इज इनहेरिटेंस टैक्स सो इफ लेट्स से वन हैज़ हंड्रेड मिलियन डॉलर वर्थ ऑफ वेल्थ and when he dies he can only transfer probably 45% to his children 55% is grabbed by government congress party sam pitroda ke bayan ke baad completely exposed ho gayi sabse pehle ghoshna patra mein survey मनमोहन सिंह का पुराना बयान जो कांग्रेस की legacy है कि हम देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटीज़ का मानते हैं और अब इनके मैनिफेस्टो बनाने में जिनकी अहम भूमिका है वो शाम पित्रोड़ा का बयान कि संपत्ति के बंटवारे पर विचार होना चाहिए अमेरिका का हवाला देते हुए इन्होंने कहा कि 55 प्रतिशत संपत्ति सरकारी खजाने में जाती है अब जब प्रधानमंत्री जी ने यह मुद्दा उठाया राहुल गांधी सोनिया गांधी और पूरी कांग्रेस बैकफुट पर आई कि हमारा मकसद ये नहीं है परंतु आज श्याम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है महत्व समाचार पीएम मोदी गुजरात में करंजावती प्रचार जूनागढ़ थी पीएम मोदी प्रचार नो प्रारंभ कर પહેલી અને બીજી તારીખે છ સભાને સંબોધશે વડોદરામાં રોડ શો કરશે પ્રધાનમંત્રી મોદી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને આવરી લેશે જેમાં દરેક સભામાં ત્રણ થી ચાર લોકસભા બેઠક આવરી લેવામાં આવશે તો અમિત શાહ પણ રાજ્યમાં પ્રચંડ પ્રચાર કરશે સૂત્રોના મતે સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન અમિત શાહ નો પ્રચાર રહેશે ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે પહેલા ત્રણ દિવસનો કાર્યક્રમ અમિત શાહ રાખવામાં આવ્યો છે દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજાશે જે બારડોલી ખાતે યોજાશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તકતો ગોઠવી રહ્યું છે सेम पित्रोडा पर कांग्रेस नेता मनीष दोषी નું નિવેદન સેમ પિત્રોડા વ્યક્તિગત ગણાવ્યું ભાજપ આઈટી સેલ પાસે કામ નથી જેથી આવા જુઠ્ઠાણા ફેલાવે છે ચૂંટણી પંચ સામે પણ મનીષ દોષી કર્યો આક્ષેપ ચૂંટણી પંચ ભાજપ ની સહયોગી સંસ્થા તરીકે કામ કરે છે કોંગ્રેસ અરજી કરે છતાં કેમ ચૂંટણી પંચ કાર્યવાહી નથી કરતું સામ પિત્રોડા કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલ ને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ સામ પિત્રોડા પોતે પોતાના ખુલાસામાં કીધું છે આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમણે જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્ટમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે તો મનીષ દોશીના નિવેદન પર યજ્ઞેશ દવેનો પલટવાર કોંગ્રેસ જોડે ચૂંટણી લડવા મુદ્દા નથી ભૂતકાળના કામનું રિપોર્ટ કાર્ડ નથી જનતા પાસે જવા કોંગ્રેસ મુદ્દા નથી શોધી શકતી કોંગ્રેસ પાસે ભ્રામક વાતો સિવાય કંઈ નથી કોંગ્રેસ હાર ફાળી ગઈ છે જે કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ અથવા તો ભૂતકાળના પર કરેલા કોઈ સત્કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ જ વાત થવાની નથી કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે હાર ભાળી ગઈ છે લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આક્ષેપ પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના કર્યા આક્ષેપ મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવતા કોંગ્રેસ વોરરૂમનો સંપર્ક કરવા અપીલ કરાય પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહની અપીલ શક્તિસિંહ ગોહિલનું પોલીસ અને તંત્રને લઈ નિવેદન તંત્ર ડરાવી રહી ધમકાવે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવે દબાણ કરે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆતો મારી પાસે આવી છે પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો એ ગુનાહિત કૃત્ય છે મતદાનને લઈને અને અપીલ કે મોબાઈલ ફોનમાં વિડિયો કે ઓડિયો લઈ લેવાની પણ શક્તિસિંહે વાત કરી છે શક્તિસિંહ અપીલ કરતા કહ્યું કે જો તમને આવું કોઈ પણ કહે છે તો તેનો વિડિયો અથવા ઓડિયો ક્લિપ બનાવી લો અને કોંગ્રેસના વોરરૂમનો સંપર્ક કરો મને અનેક મતદાતાઓનો ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં

પ્રિયંકા ગાંધી ગુજરાત માં યોજશે સભા સત્યાવીસ એપ્રિલે ધરમપુર પ્રિયંકા ગાંધી સભા ઓગણત્રીસ એપ્રિલે પાટણ રાહુલ ગાંધી સભા કરશે મુકુલ વાસનિક ખુદ આવી રહ્યા છે જેવો પ્રભારી છે ગુજરાત કોંગ્રેસના સાથે જ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ ઓગણત્રીસ અમરેલી પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલ્લી ચીમકી નિલેશ કુંભાણીને ગણાવ્યા ગદાર નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું પ્રતાપ દુધાતનું નિવેદન હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો રહેશે નિલેશ કુંભાણી કુંભાણી અને તેના ટેકેદારોને જ્યાં છુપાવા હોય ત્યાં છુપાઈ જાય સુરત સાથેનો મારો નાતો છે હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે પ્રતાપ દુધા સંશાને જાય ત્યાં સુધી એ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને સંશાનમાં કેઈ હું એને મૂકવાનો નથી બેટા લડાઈ આ લોકો કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું

ગુજરાત હાઈકોર્ટે સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજુ હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ઉદ્રો અધિકારીઓએ કોઈ પગલા ન લીધાનું કોર્ટનું અવલોકન પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાય ટ્રેક્ટરની મદદથી કઢાય કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા કોંગ્રેસ નેતા આનંદ પટેલ માટે કરશે પ્રચાર પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને

ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમ દિશામાં હવા ફૂકાઈ રહી છે આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે ગરમી ફરી ગિયર બદલ છે હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે તળજર ગરમીમાં તપવા તૈયાર રહેજો ગરમીને લઈ હવામાન વિભાગની બૂટી આ ગઈ

પાણી ન મળતા મહિલાઓ મોરચો માંડ્યો ભર ઉનાળે વડોદરાના સાવલી નું ગામ પીવાના પાણીથી તરસ્યું ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય ગામના લોકો સારી રીતે જાણે છે કાળઝાર ગરમી પાણીની તંગી સર્જાય ગામના લોકોને પાણી માટે સર્જાયો રઝડપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી મગફળી આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બચ્યા હોવાથી રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોરબંદરમાં કાર્યકરો સાથે મુલાકાત કરી પોરબંદર લોકસભા બેઠકના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સી આર પાટીલે ભાજપ આગેવાનોને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ બેઠક પૂર્ણ કર્યા બાદ પોરબંદર એરપોર્ટ ખાતેથી ભરૂચ કાર્યકર્તા સંમેલન માટે રવાના થયા હતા

શાળા દ્વારા રજૂઆત જે કરી હતી એ બિલકુલ ખોટી હતી કે જેમાં એક પણ શિક્ષક અમને આપવામાં આવતા નથી શિક્ષકો સરકાર આપે છે જ્ઞાન સહાયક સ્વરૂપે તમામ શાળાને શિક્ષકો આપ્યા છે એ લઘુમતી શાળા છે તેમણે જ્ઞાન સહાયક લીધા નહોતા હવે એ કારણ બિલકુલ ગેરવ્યાજબી હતું હવે એમને જણાવી દીધું છે કે તમારે આ વિદ્યાર્થીઓને રાખવાના જ થાય અને ગ્રાન્ટેડ શાળા એ રીતે તમે બંધ ન કરી શકો અંબાજીથી સમાચાર આબુ રોડમાં દેખાયું રીચ આબુ રોડની શેરીઓમાં રીચની લટાર જોવા મળી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ કોલોનીના ઘર અને ગલીઓમાં રીચની કોલોનીથી અંબાજી માર્ગ પર આવેલી છે વન વિભાગને રીચ મામલે જાણ કરાય છે વન વિભાગની ટીમ આવે તે પહેલા રીચ જંગલમાં નાસી છૂટ્યો રીચના ફૂટેજ તેમજ મોબાઈલથી લીધેલા વિડીયો થયા છે વાયરલ ઘટના ચોવીસ એપ્રિલની હોવાની જાણકારી મળી રહી છે એટલે કે આજની આ ઘટના છે જેમાં આ સમગ્ર ઘટનામાં આપ જોઈ રહ્યા છો રીંછ સવારનાથી બપોરનો સમય છે જે દરમિયાન આવે છે અને ત્યારબાદ જંગલમાં પણ જતું રહે છે રસ્તા પર રીંછ આવી ગયા બાદ એક વાહન ચાલક પ્રયાસ કરે છે કે તે તેને પોતાના મોબાઈલમાં કેદ કરી શકે રીંછના જે વિડીયો આવ્યા છે તેને લઈને જંગલ વિભાગ પણ કાર્ય કરી રહ્યું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સુમસામ રસ્તા વહેલી સવારના સમય ત્યારબાદ સોસાયટીમાંથી પણ રીંછ પસાર થતું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે સ્થાનિક રહીશોમાં પણ રીચને લઈને ભયનો માહોલ છે જુનાગઢ ઇકો સેન્સિટિવ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે ઝોનના ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રદૂષણનો ફેલાવો અને પર્યાવરણ જીવજંતુ પ્રાણી પક્ષીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા વન વિભાગ અને જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવે છે ચેક પોસ્ટ જે બનાવે છે આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર છેનો કોઈ વિરોધ અમે સાધુ સંતો કે કોઈ પર્યાણવાદી કે કોઈ યાત્રાઓ કોઈ નથી કરતા એ તો ગિરનાર છે પ્લાસ્ટિક મુક્ત જ હોવો જોઈએ હાઈકોર્ટની વારંવાર ટકોર થાય છે કે ભવનાથમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ખૂબ ઉપયોગ થાય છે જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે હાઈકોર્ટના હુકમ બાદ વધારે કાર્યવાહી કરવા માટે કે જ્યાં ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ન પ્રવેશે એ માટે થઈ અશોકના શિલાલેખ આગળ ચેકપોસ્ટ કરવામાં આવી છે કે જેથી ચેકિંગ કરી અને અંદર જાતું પ્લાસ્ટિકને રોકી શકાય એ માટેની કાર્યવાહી મનપા જંગલ ખાતું અને કલેક્ટરશ્રીની અને પોલીસ ખાતું આમ ચાર ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહી થઈ રહી છે અમદાવાદ શહેરમાં ગુનેગારો બન્યા છે બેફામ એક જ દિવસમાં હત્યાની બે ઘટના બની દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારમાં હત્યા થઈ આશ્રમ રોડ સિટી ગોલ્ડ પાસે આડત્રીસ વર્ષના રિક્ષા ચાલકની સગીરે હત્યા કરી રોડ પર જાહેરમાં છરી મારીને રિક્ષા ચાલકની હત્યા નિપજાવવામાં આવી આઈસ્ક્રીમ પાર્લરમાં બોલાચાલી કરતા સગીરને અટકાવવા જતાં સગીર ઉશ્કેરાયો રિક્ષા ચાલક પર છરીથી હુમલો કરી હત્યા નિપજાવી રોડ પર લાગેલા સીસીટીવીમાં થઈ કેદ હત્યાની ઘટના પોલીસે આરોપી સગીરની કરી અટકાયત ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો છે અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સસ્ટેડિયામાં એકથી બાર મે દરમિયાન જીએસએલ ટુર્નામેન્ટ યોજાશે જેમાં છ ટીમ ભાગ લેશે દેશભરમાંથી દસ રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જાયન્ટ્સ કર્ણાવતી નાઇટ્સ સૌરાષ્ટ્ર સ્પાટન્સ વડોદરા વોરિયર્સ સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ જીએસએલમાં ભાગ લેશે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બાર મે યોજાશે ત્યારે જીએસએલ ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલભાઈ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજસને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય કેરેલા હોય એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે પણ ગુજરાતનું નામ હજી આવતું નથી બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું અને અત્યારે જે છ ટીમ આવી છે એને બાર ટીમ કેવી રીતે બનાવી બાર ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી શરૂઆત કરવાની પૂરતું નથી પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યુ કરવું પડશે કે ફૂટબોલ ને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ જે સારા પ્લેયર્સ છે એમને ઇન્કલુડ કર્યા છે છ ટીમમાં જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ એમને આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારો અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને અઢીસો પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા કોચ હેડ કોચિસને આપ્યા અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે એમ એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે